નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આદિવાસી બહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાની પરંપરા એ ખૂબ જ અનેરી છે. આદિવાસી વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ ગૌરી વ્રતના સમાપન એ દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. છોટાઉદેપુર પંથકમાં પણ 9 દિવસ સુધી કુંવારિકાઓએ વ્રત રાખીને ઘરમાં એક જ ટોપલીની અંદર માતાજીની આરાધના પણ કરી અને આજે દિવાસાના દિવસે જ્વારાની ટોપલી સાથે આખા ગામની કન્યાઓ નદી કિનારે ભેગી થઈ ત્યાં પૂજન અર્ચન કર્યા બાદ જવારાની ટોપલીઓને નદીમાં પધરાવવામાં આવી. આદિવાસી વિસ્તારમાં દિવાસાની ખૂબ ઉત્સાહભેર ઉજવણી થાય છે અને જેને લઈને આ વિસ્તારમાં દિવોત્સવ એ સૌથી મોટો તહેવાર તરીકે પણ ગણાય છે. અમારું ગામ રણભૂન છે. આજે આદિવાસી વિસ્તારમાં ગોયરાનું પૂજન કરવામાં આવ્યું છે, પૂજા વિધિ કરવામાં આવી છે. આજે છેલ્લો દિવસ છે એટલે એને અમે નંદીમાં વરાવવા આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં દિવાસાના દિવસે ગોયરા વરાવવામાં આવે છે અને એને ટોપલી નદીમાં ડૂબાવી દેવામાં આવે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.